ઓડિયો બાળકો ગુડ આફ્ટરનૂન. આજે આપણે પર્યાવરણમાં પાઠ 19 પાઠનું નામ છે આપણા સાથે આપણા સાથે. તો આપણે આગળના તાસમાં પ્રશ્ન 1 એક શબ્દમાં પ્રશ્નના જવાબ અને પ્રશ્ન 2 જોડકા લખ્યા હતા. હવે આપણે લખીશું પ્રશ્ન 3. હવે આપણે લખીશું પ્રશ્ન નંબર 3 લખીશું. તો ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા પૂરો. તો તમે રોજ દર વખતે કહું છું તમે એક જ નોટમાં લખતા હોય તો નવો વિષય લખો તો નવા પાને લખવાનો, ઉપર લખવાનું વિષય પર્યાવરણ જે બી વિષય લખતા હોય. પાઠ 19 આપણા પાઠનું નામ જે હોય આપણા સાથે. હવે પર્યાવરણની જ નોટમાં તમે લખતા હોય તો પછી એવું બધું વિષય પર્યાવરણ ને બધું લખવાની જરૂર નથી કે આપણે અધૂરું જ છે સ્વાધ્યાય. તો પાઠ 19 પાઠનું નામ પણ નથી લખવાનું પર્યાવરણની નોટમાં લખતા હોય તો. પણ સીધો પ્રશ્ન 3 કરી જ્યાંથી પત્યું હોય ત્યાંથી પ્રશ્ન 3 લખી અને એની સૂચના લખવાની છે કે ખાલી જગ્યા પૂરો. એક નંબર ખાલી જગ્યા પૂરો. હવે પશુઓ ખાલી જગ્યાને જન્મ આપે છે. પશુઓ ખાલી જગ્યાને જન્મ આપે છે. પશુઓ કોને જન્મ આપે છે તો કે બચ્ચાને. પશુઓ ખાલી જગ્યાને જન્મ આપે છે. કોને જન્મ આપે છે તો કે બચ્ચાને. પશુઓ બચ્ચાને જન્મ આપે છે. પશુઓ બચ્ચાને જન્મ આપે છે. તો એ બીજી ખાલી જગ્યા આપણે લઈએ ખાલી જગ્યા નંબર 2 કે પંખીઓ ખાલી જગ્યા મૂકે છે. પંખીઓ ખાલી જગ્યા મૂકે છે. પંખીઓ શું મૂકે તો કે ઈંડા. પંખીઓ ઈંડા મૂકે છે. ત્રીજી ખાલી જગ્યા ખાલી જગ્યા ખેતી કામ માટે ઉપયોગી પ્રાણી છે. ખાલી જગ્યા ખેતી કામ માટે ઉપયોગી પ્રાણી છે. કયું પ્રાણી ખેતી કામમાં ઉપયોગી આવે છે તો કે બળદ. જવાબ લખીશું બળદ. ચોથી ખાલી જગ્યા ખાલી જગ્યા રંગબેરંગી જીવજંતુ છે. જીવજંતુ છે. ખાલી જગ્યા રંગબેરંગી જીવજંતુ છે. તો કયું જંતુ રંગબેરંગી છે તો કે પતંગિયુ. જવાબમાં આવશે પતંગિયુ. પાંચમી ખાલી જગ્યા કે હાથી ખાલી જગ્યામાં પાણી ભરીને હાથી ખાલી જગ્યામાં પાણી ભરીને પોતાના શરીરની સફાઈ કરે છે.
હાથી ખાલી જગ્યામાં પાણી ભરીને પોતાના શરીરની સફાઈ કરે છે. હાથી શેમાં પાણી ભરીને સફાઈ કરે? તો કે સૂંઢમાં. જવાબ આવશે સૂંઢ. જવાબ આવશે સૂંઢ. હવે ખાલી જગ્યા નંબર 6. ખાલી જગ્યા કુવા, મકાન કે દિવાલની બખોલમાં મારો બાંધીને રહે છે. ખાલી જગ્યા કુવા, પછી મકાન કે દિવાલની બખોલમાં મારો બાંધીને રહે છે. તો કોણ કોણ? કબૂતર. જવાબ આવશે કબૂતર. સાચું. ઘોડાનું રહેઠાણ ખાલી જગ્યા છે. તો ઘોડાનું રહેઠાણ કયું છે? તબેલો. જવાબ આવશે તબેલો. તો કે ઘોડાનું રહેઠાણ તબેલો છે. આઠમી ખાલી જગ્યા ગાયના બચ્ચાને ખાલી જગ્યા કહે છે. ગાયના બચ્ચાને ખાલી જગ્યા કહે છે. ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું. તો જવાબ આવશે વાછરડું. તો કે ગાયના બચ્ચાને વાછરડું કહે છે. નવમી ખાલી જગ્યા પક્ષીઓ ખાલી જગ્યા ચણે છે. પક્ષીઓ ખાલી જગ્યા ચણે છે. પક્ષીઓ શું ચણે છે? તો કે ચણ. જવાબ આવશે ચણ. તો કે પક્ષીઓ ચણ ચણે છે. દસમી ખાલી જગ્યા રાણીના બગીચામાંથી ખાલી જગ્યા કેરી ખાઈ ગયા. રાણીના બગીચામાંથી ખાલી જગ્યા કેરી ખાઈ ગયા. તો રાણીના બગીચામાંથી કોણ કેરીઓ ખાઈ ગયા? પક્ષીઓ. તો જવાબમાં આવશે પક્ષીઓ. તો કે રાણીના બગીચામાંથી પક્ષીઓ કેરી ખાઈ ગયા. હવે આપણે જોઈએ, જો પ્રશ્ન એક લખ્યો એક શબ્દમાં પ્રશ્નના જવાબ, પ્રશ્ન બે લખ્યો વન પેજના જોડકા આગળ છો, અને પ્રશ્ન ત્રણ અત્યારે લખ્યો ખાલી જગ્યા પૂરો. તો પહેલો, પશુઓ ખાલી જગ્યાની જન્મ આપે છે. તો કોને જન્મ આપે છે? બચ્ચાને. તો પશુઓ બચ્ચાને જન્મ આપે છે. બીજી ખાલી જગ્યા, પંખીઓ ખાલી જગ્યા મૂકે છે. જવાબમાં શું આવે? પંખીઓ શું મૂકે છે? ઈંડા. તો જવાબમાં આવશે ઈંડા. પંખીઓ ઈંડા મૂકે છે.
ત્રીજો ખાલી જગ્યા ખેતીકામ માટે ઉપયોગી પ્રાણી છે ખાલી જગ્યા ખેતીકામ માટે ઉપયોગી પ્રાણી છે તો કયું પ્રાણી ખેતીકામ માટે ઉપયોગી હોય છે તો કે બળદ તો જવાબ આવશે બળદ ખેતીકામ માટે ઉપયોગી પ્રાણી છે ચોથો ખાલી જગ્યા રંગબેરંગી જીવજંતુ છે ખાલી જગ્યા રંગબેરંગી જીવજંતુ છે કયું જંતુ રંગબેરંગી છે તો કે પતંગિયું हाथी सूंड में पानी भरी ने पोताना शरीर नी सफाई करे छे छठी खाली जगह खाली जगह कुआ मकान એ દિવાલની ચોકોલમાં મારો બાંધીને રહે છે તો કબૂતર કબૂતર કુવા મકાન કે દિવાલની બકોલમાં મારો બાંધીને રહે છે સાધુ ઘોડાનું રહેઠાણ ખાલી જગ્યા છે શું છે જવાબ તબેલો તો ઘોડાનું રહેઠાણ તબેલો છે આઠમું ગાયના બચ્ચાને ખાલી જગ્યા કહે છે જવાબ છે વાછડો ગાયના બચ્ચાને વાછરડું કહે છે નવમું પક્ષીઓ ખાલી જગ્યા ચણે છે પક્ષીઓ ખાલી જગ્યા ચણે છે શું ચણે છે ચણ પક્ષીઓ ચણ ચણે છે દસમું રાણીના બગીચામાંથી ખાલી જગ્યા કેરી ખાઈ ગયા રાણીના બગીચામાંથી ખાલી જગ્યા કેરી ખાઈ ગયા કોણ કેરી ખાઈ ગયું હતું પક્ષીઓ રાણીના બગીચામાંથી પક્ષીઓ કેરી ખાઈ ગયા હવે આપણે લઈએ સવાલ નંબર ચાર સવાલ નંબર ચાર નવો પ્રશ્ન લખીએ તો એક લીટી છોડીને પ્રશ્ન લખવાનો નવો પ્રશ્ન એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયાથી નવો પ્રશ્ન ચાલુ થાય છે બરાબર દર વખતે હું તમને કહું છું યાદ કરાવું છું તમે ભૂલી નહીં જવાનું ભેંસનો ખોરાક
ઘાસ પૂરા છે ઘાસ પૂરા છે ભેંસ ગાય અને ભેંસનો ખોરાક ઘાસ પૂરા છે આ વિધાન સાચું છે કે ખોટું આ વિધાન સાચું છે તો આપણે સાચાની નિશાની કરીશું ત્રીજું બરફ સવારી માટે ઉપયોગી પ્રાણી છે બરફ સવારી માટે ઉપયોગી પ્રાણી છે તો આ વિધાન સાચું છે કે ખોટું આ વિધાન ખોટું છે ખોટાની નિશાની કરીશું ચોથું બિલાડી આપણા ઘરમાં રહેતું પ્રાણી છે બિલાડી આપણા ઘરમાં રહેતું પ્રાણી છે આ વિધાન સાચું છે કે ખોટું તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની કરજો બિલાડી આપણા ઘરમાં રહે છે ને એ સાચું છે હવે જો તમે આપણે એક સરખું લખ્યું એક લાઈનમાં તો કેવું એક લાઈનમાં એક સરખું વ્યવસ્થિત લાગે છે ને અને જવાબ પણ મળી જાય સરસ હોતો તો તમારી નોટમાં એ બોર્ડ ઉપર લખ્યું તો આવું સરસ લાગે છે તો તમારી નોટમાં પણ સરસ જ લાગતું હોય ને તમે સરસ લખ્યું હોય તો બરાબર ને તો અભિજ્ઞાત લખવાનું દર વખતે હવે આપણે લઈએ પાંચમું ગરોળીનો ખોરાક રોટલી છે ગરોળીનો ખોરાક રોટલી છે આ વિધાન સાચું છે કે ખોટું તો કે આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની કરીશું છઠ્ઠું સાપ વાડામાં રહેનારું પ્રાણી છે સાપ વાડામાં રહેનારું પ્રાણી છે આ વિધાન સાચું છે કે ખોટું તો કે આ વિધાન ખોટું છે તો આપણે ખોટાની નિશાની કરીશું સાચું મચ્છર કરતા માખી નાની હોય છે મચ્છર કરતા માખી નાની હોય છે આ વિધાન સાચું કે ખોટું તો કે આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની કરીશું આઠું સ્કૂટર અથડાવાથી ગંગા ગાયને પગમાં ઈજા થઈ કે છે સ્કૂટર અથડાવાથી ગંગા ગાયને પગમાં ઈજા થઈ આ વિધાન સાચું છે કે ખોટું તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની કરીશું ફરી આપણે જોઈએ જો પ્રશ્ન આપેલા તો પ્રશ્ન 4
ખરા કે ખોટાની નિશાની કરો, ખરા કે ખોટાની નિશાની કરો. સાચું વિધાન હોય તો ખરાની નિશાની કરવાની, ખોટું વિધાન હોય તો ખોટાની નિશાની કરીશું. એક કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન સાચું છે. આપણે સાચાની નિશાની કરીશું. બીજું, ગાય અને ભેંસો ખોરાક ઘાસ પૂરા છે. ગાય અને ભેંસો ખોરાક ઘાસ પૂરા છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન સાચું છે. ત્રણ, બળદ સવારી માટે ઉપયોગી પ્રાણી છે. બળદ સવારી માટે ઉપયોગી પ્રાણી છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. ચોથું, બિલાડી આપણા ઘરમાં રહેતું પ્રાણી છે. બિલાડી આપણા ઘરમાં રહેતું પ્રાણી છે. આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. પાંચમું, ગરોળીનો ખોરાક રોટલી છે. ગરોળીનો ખોરાક રોટલી છે. ગરોળીનો ખોરાક રોટલી છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. છઠ્ઠું, સાપ વાડામાં રહેનારું પ્રાણી છે. સાપ વાડામાં રહેનારું પ્રાણી છે. આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. સાપ તો ઘરમાં રહે ને. મચ્છર કરતાં માખી નાની હોય છે. મચ્છર કરતાં માખી નાની હોય છે. તમે જોયું હશે, મચ્છર કરતાં માખી નાની હોય ના, માખી તો મોટી હોય, મચ્છર નાનું હોય. આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું આપણે. પછી આઠમું, સ્કૂટર અથડાવાથી ગંગા ગાયને પગમાં ઈજા થઈ. સ્કૂટર અથડાવાથી ગંગા ગાયને પગમાં ઈજા થઈ. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. હવે આપણે નવો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર પાંચ. ઊંટ, કાગડો,
ગોળો એટલે શું કહે છે કે ચારથી ખોરાક લેતા પ્રાણીઓ અને મોળાથી ખોરાક લેતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરવાનું છે એટલે કે જુદું પાડવાનું છે કે કયા પ્રાણી ચારથી ખોરાક લે છે અને કયા પ્રાણી મોળાથી ખોરાક લે છે બરાબર તો ચારથી ખોરાક લેનાર ચારથી ખોરાક લેનાર અને મોળાથી ખોરાક લેનાર મોળાથી ખોરાક લેનાર ચાંચથી ખોરાક લેનાર અને મોળાથી ખોરાક લેનાર હવે મોર શેનાથી ખોરાક લે છે તો કે મોર ચાંચથી ખોરાક લે છે તો એમાં લખી શકે ચાંચથી હવે બિલાડી શેનાથી ખોરાક લે છે તો બિલાડી હવે ખબર પડે કે જો એટલું તો ખબર પડે કે બિલાડીને ચાંચ ના હોય તો શેનાથી ખોરાક લે મોળાથી ખોરાક લે તો બિલાડી પોપટ શેનાથી ખોરાક લે તો કે ચાંચથી તો માં ચાંચથી આવશે પોપટ ભેંસ શેનાથી ખોરાક લે તો કે મોઢાથી બગલો શેનાથી ખોરાક લે તો કે ચાંચથી ચાંચથી પછી ગાય શેનાથી ખોરાક લે તો કે મોઢાથી કબૂતર શેનાથી ખોરાક લે તો કે ચાંચથી લે ઊંટ શેનાથી ખોરાક લે તો કે મોઢાથી લે કાગડો શેનાથી ખોરાક લે તો કે કાગડો ચાંચથી ખોરાક લે અને ઘોડો મોઢાથી ખોરાક લે તો હવે તો આપણે ખબર ને કે જો બિલાડી ભેંસ ગાય ઊંટ ઘોડો એ લોકોની ચાંચ હોય ના હોય એટલે લોકો મોઢાથી ખોરાક લે એકદમ સહેલું છે આ એટલે શું કહે છે ખોરાક લેવા માટે ચાંચ કે મોઢાનો ઉપયોગ કરતા પ્રાણીઓના નામ લખો એટલે કે વર્ગીકરણ કરો છૂટું પાડવાનું છે મોર બિલાડી પોપટ ભેંસ બગલો ગાય કબૂતર ઊંટ કાગડો અને ઘોડો તો હવે ચાંચથી ખોરાક લેનાર કયા કયા છે તો કે મોર પોપટ બગલો કબૂતર અને કાગડો અને મોઢાથી ખોરાક લેતા તો કે બિલાડી ભેંસ ગાય ઊંટ અને ઘોડો તો આજે આપણે પ્રશ્ન કયા કયા લખ્યા પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર ખરા ખોટા અને પ્રશ્ન પાંચમાં વર્ગીકરણ કરો આટલું લખીને તૈયાર કરી દેજો હરિઓમ.